हरि के प्यारे ये ब्रजवासी, धन्य है ऐसे ब्रजवासी ब्रजभक्त। ठाकुर जी घर घर माखन चोरी लीला कर उनके ही मन की चोरी भाव की चोरी आप कर रहे हैं। હવે એમ જોવા જાઓ તો ચોરી આમ લૌકિક દ્રષ્ટિથી જોવા જાય તો એ દોષ છે, પણ અહીંયા કંઈ દોષ તો છે નહીં, કારણ કે બધું પ્રભુનું છે, સબ ઠાકુર કા હૈ, ફિર દોષ કેસા? બીજાના હકની ચોરી કરી એની ચોરી કહેવાય? અહીંયા તો બધું પ્રભુનું જ હોય તો ફિર ચોરી તો હૈ નહીં। તો ઘર ઘર જઈએ, પ્રભુએ ભક્તોના મનનું હરણ કર્યું, ભગવાન ભક્તના મનના ભૂખા છે, ભાવના ભૂખ્યા છે। આ માખણ ચોરી લીલાનું રહસ્ય શ્રી આચાર્યજી બતાવ્યું, એના પછી મૃતિકા ભક્ષણ લીલા બ્રહ્માંડ ઘાટ ઉપર આપે, બ્રજરજ આરોગી યશોદાજીને બ્રહ્માંડના દર્શન કરાવ્યા। શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર ત્યાં ખુલાસો સુબોધનીમાં કર્યો કે ભાઈ, જે પૂતના 16,000 બાળકોને મારીને જે આવી હતી બ્રજમાં નંદભવનમાં, તો જ્યારે ભગવાને એના પ્રાણનું કર્ષણ કર્યું ત્યારે એ 16,000 બાળકોના અંશને ભગવાને પોતાના જઠરમાં સ્થાપિત કર્યા હતા। તો પ્રભુએ વિચાર્યું કે હવે એ બાળકોનો ઉદ્ધાર કઈ રીતે થાય, તો કે આ બ્રજ રજનો સ્પર્શ કરાવી દઈએ તો બાળકોનો ઉદ્ધાર થઈ જાય, એટલે આપણે માટીનો સ્પર્શ કરાવ્યો। એમ પણ માટી ખાવા માખણ ખાવાથી બહુ ચીકનું થઈ ગયું હતું પેટ, તો હવે આ માટી આરોગીને માંજી દીધું। તો મૃતિકા ભક્ષણ કે દ્વારા ભક્તન કો ઉદ્ધાર કિયો, ફિર નંદરાયજી ઓર યશોદા મૈયા કે ઉનકે પૂર્વ જન્મ કી કથા સુખદેવજીને પરીક્ષિતજી કો સુનાઈ, ઓર ફિર દધિમંથન લીલા કો વર્ણન શ્રી સુખદેવજીને કિયો કે દધિમંથન કરતે સમય યશોદા મૈયા ઠાકુરજી કો હી ચિંતન કર રહી હૈ, સ્મરણ કર રહી હૈ, દધિ મંથન કરતી જાય, ચિંતન કરતી જાય। શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું કે જ્યારે આપણે પણ આપણા ગમે ત્યારે લૌકિક કાર્યમાં હોઈએ તો એ દધિ મંથન કરતાં, એટલે લૌકિક કામ કરતાં પણ ઠાકુરજીનું ચિંતન બનાવીને રાખવું જોઈએ। હવે દધિ મંથન કરે છે, સેવા પણ કરે છે, તો ચિત્ત ઠાકુરજીમાં છે, એટલે એક વસ્તુ એ સમજવાની છે કે જ્યારે આપણે સેવામાં હોઈએ તો ચિત્ત ઠાકુરજીમાં હોવું જોઈએ। હવે કથામાં અહીંયા બેઠા છીએ તો ચિત્ત હોવું જોઈએ ને, તો એ સેવા છે, તો સત્સંગ છે, નહીં તો પછી ક્યાં? નહીં તો ઘડિયાળ સામે પછી જાય નજર, ચિત્ત લાગ્યું નહીં। શ્રી મહાપ્રભુજી શું કહે? ચેતસ તત પ્રવણમ સેવા। અને અહીંયા યશોદા મૈયા દધિ મંથન કરે છે તો ચિત્ત ઠાકુરજીમાં લાગેલું છે, ચિંતન કરતા જાય છે, અને જ્યારે ચિંતન ઠાકુરજીનું કરે છે અને ત્યારે એમના હૃદયમાંથી પ્રેમની ધારા, દૂધની ધારા વહેવા લાગી જાય છે, અને માનો ઓલું માખણ તરીને આવી ગયું આમ છાછ ઉપર, અને બંનેમાં હોડ લાગ્યો અને અહીંયા દૂધની ધારા વહે છે યશોદાજીના સ્તનોમાંથી, અને ઓલું માખણ એવું સુંદર આવતું જાય, અને આમ બંને, કારણ કે બંને ભગવાનના ભોગ્ય છે, માખણ પણ પ્રભુ આરોગ્ય છે, આ દૂધ પણ ભગવાનનું ભોગ્ય છે આરોગ્ય, તો માનો બંનેમાં હોડ લાગે કે ઓલું માખણ કે પ્રભુ મને આરોગશે, દૂધ માનો કે પ્રભુ મારો અંગીકાર કરશે, દૂધ પણ કહે છે કે હું પ્રગટ જ શેના માટે થયો? આપના માટે। અને પછી જે ભાવ હતો ભગવાન યશોદા મૈયાના ખોળામાં બિરાજ્યા, દુગ્ધપાન કર્યું, અને એ સમયે અંદર અંગીઠીમાં જે દૂધ રાખ્યું એ ધ્યાન યશોદા મૈયાને કહ્યું, લાલાને ઉતાર્યો, અને ઠાકુરજીને ક્રોધ આવ્યો, અને પછી મટકી વટકી બધું ફોડી નાખ્યું, વાંદરાને ખવડાવી દીધું, નષ્ટ કરી દીધું। અને યશોદા મૈયાને ક્રોધ આવ્યો, અને પછી દામોદર પ્રભુ, દામોદર લીલાનું વર્ણન શ્રી સુખદેવજી કરે છે કે પ્રભુને બંધનમાં બાંધ્યા, અને એ જ દામોદર લીલામાં પ્રભુએ નલ કુબેર મણિગ્રહ, જે યક્ષરાજ કુબેરના જે પુત્રો હતા, જે નારદજીનો શ્રાપ લાગ્યો હતો, વૃક્ષ યોનિ મળી હતી, ભગવાને નલ કુબેર મણિગ્રહનો ઉદ્ધાર કર્યો, પોતાના મૂળ સ્વરૂપમાં આવીને પ્રભુની સ્તુતિ કરી, અને એ લોકો મુક્ત થયા। અહીંયા સુધી પ્રભુની ગોકુલની લીલાનું વર્ણન આવ્યું છે, ઓર અબ સુખદેવજી આગે વૃંદાવન કી લીલા કા વર્ણન કર રહે હૈ। મને લાગે છે આજની આપણી આ કથા પણ આપણે ગોકુલ સુધી જ રહેવા દઈએ, કારણ કે સમય અભાવ છે, આગળ સુંદર વૃંદાવનની જે લીલા છે
અને વેણુગી દાદીનો જે પ્રસંગ છે એ આપણે કાલે શરૂઆતમાં જ એ લીલાના દર્શન કરીશું. આજથી અપની યાત્રા શ્રી ગોકુલ તક હી અપન રખે, ગોકુલ મેં અપન રહેંગે, યહી ભાવ કે સાથ. ઓર યે જો દધિ મંથન કી લીલા કે જૈસે યશોદા મૈયા ભી ચિંતન કર રહી થી, તો બસ કથામાંથી જ્યારે પછી ઘરે જઈએ તો કથામાં કહેવાયેલા એક એક પ્રસંગોનું આપણે ચિંતન કરતા રહીએ એ જ ભાવ સાથે કથાને વિરામ આપીએ એની પહેલાં આવો 2 મિનિટ ભગવત નામ સંકીર્તનનો આશ્રય લઈશું. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ગિરધારી ગિરધારી ગાઈએ રે ભજો, નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ. ગિરધારી ગિરધારી ગાઈએ રે ભજો, નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ રે ભજો. નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ રે ભજો, નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ. ગિરધારે ગિરધારે ગાઈએ રે ભજો, નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ. ગિરધારે ગિરધારે ગાઈએ રે ભજો, નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ. દરેક વૈષ્ણવોને વિનંતી કે ભાગવતજીની આરતીનો લાભ અને આચાર્ય ચરણોના ચરણસ્પર્શનો લાભ પ્રાપ્ત કરીને જ સ્થાન છોડશો. થોડી જ વારમાં આરતીનો ક્રમ શરૂ થશે અને ત્યારબાદ જે જેના ચરણસ્પર્શ પણ થશે. જે પણ વૈષ્ણવના નામ લઉં એ મંચની આગળ આવીને ઊભા રહેશે. હસુભાઈ વિરાણી બાઢડાવાળા કથાના મુખ્ય મનોરથી તથા એમનો પરિવાર, કાનજીભાઈ સોજિત્રા, સૌજીભાઈ સોજિત્રા તથા એમનો પરિવાર, બાબુભાઈ દોંગા અભરામપરા તથા તેમનો પરિવાર, મુકુંદભાઈ મથુરભાઈ લાખાણી તથા એમનો પરિવાર, દિનેશભાઈ પાદરિયા
તથા એમનો પરિવાર, વજુભાઈ સુહાગિયા તથા એમનો પરિવાર, જયેશભાઈ ઉંધાળ અને કમલેશભાઈ ઉંધાળ તથા એમના પરિવારના જનો અને ભરતભાઈ રામાણી ફાચરિયા પરિવાર સાથે મંચની આગળ આવીને આરતીનો લાભ પ્રાપ્ત કરશે. જે વૈષ્ણવોને છપ્પન ભોગમાં સેવાર્થી લાભાર્થી થવો એ કાર્યાલયનો સંપર્ક કરે. બ્રજયાત્રા 2018નું પાલ બુકિંગ શરૂ થઈ ગયું છે તો પાલ બુકિંગ માટે પણ આપ કાર્યાલયનો સંપર્ક કરી શકો છો. ગૌ સેવા, બ્રહ્મ સંબંધ, અધરામણી તપેલી માટે પણ આપ કાર્યાલયનો સંપર્ક કરો. હવે આપણે સૌ ભાગવતજીની આરતીનો લાભ લઈએ અને ત્યાર પછી આચાર્ય ચરણના ચરણ સ્પર્શ. આરતી બાલ કૃષ્ણ કી જય, આરતી જન્મ સફલ કર લીજે. આરતી બાલ કૃષ્ણ કી જય, શ્રી જશોદા કો પરમ દુલારો, બાબા કે અખિયન કો તારો, ગોપીન જન કે પ્રાણ સો પ્યારો, પે પ્રાણ ચાર કીજે. આરતી બાલ કૃષ્ણ કી જય, બલદાઉં કો છોટો ભૈયા, કનુઆ કહ કહ બોલતી મૈયા, પરમ મુદિત મન લેત ભલૈયા, યહ છબિ મે કે બાલ કૃષ્ણ કી. શ્રી રાધાવર કુંવર કનૈયા, બ્રજ જન કો નવનીત ખવૈયા, દેખત હી મન મેન ચુરૈયા, અપનો સરદ સૈ ગોદીજે. આરતી બાલ કૃષ્ણ કી, તરી બોલની મધુર સુહાવે, સખન માધ્ય ખેલત સુખ પાવે, સોઈ સુકૃતિ જો ઇનકુ ધ્યાવે, અબ ઇનકુ અપને કર લીજે. આરતી બાલ કૃષ્ણ કી જય, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન, કરત કૃપાની જાસ્તરે માહે, જે જન શરણ આયે અનુસરઈ, રહી સો ભક્ત શ્રી ગોવર્ધ ગણાય. પરમ ઉદાર ચતુર ચિંતામણિ, રાખત ભવ ધારાવ યોજાર, ભજો કૃષ્ણ દાસ રાજ સબ સરહી, કૃપાલ શ્રી વલ્લભ કરત કૃપાની જ, કરત કૃપાની જ, કરત કૃપાની જ. શ્રી વલ્લભાધીશ કી જય. મંચસ્થ બિરાજમાન પૂજ્ય ને આવી ઘરનું આખું દ્રશ્ય જોયું. અરે અરે, આ શું થયું? આ ઓલો આવી ગયો લાગે છે, ડરી ગઈ કે અરે મારી ઓલી બહેનનું શું થયું હશે. ગોતવા લાગી, અરે બહેના કહાં ગઈ કહાં ગઈ, તો વો તો અંદર લાજ નિકાલ કે રોવે લાગી. અરે કા ભયો મેરી બહેના, તું ક્યો રો રહી હૈ? અરે કા બતાઉં બહેના, વો છોરા ઇતને પાંચ છ જનન કો લેકે આ ગયો, મેને બહોત રોકવે કી કોશિશ કરી, પર મે વાકુ રોકી નહીં પાઈ, બડો પ્રયાસ કિયો બહેના, મુકુ ક્ષમા કરિયો. મે યે દેખ યે ઘર એસો સબ કરકે ચલે ગયે, મે તેરે ઘર કો ધ્યાન નહીં રખ પાઈ, બડો મુકુ દુખ. એવો વિલાપ કરવા લાગી, બોલો કે કઈ વાંધો નહીં, તું ચિંતા નહીં કર, રડ નહીં, રડ નહીં, તું જાની થઈ જા. જાની કરવા લાગી, હું તારા માટે પાણી લઈને આવું. અને ઓલું અંદર રસોડામાં ગઈ પાણી લેવા માટે, આવીને ઓલી ઘૂંઘટો ઊંઘટો સબ નિકાલ્યો, ઓર અબ તો મોર પંખ ને વંશી વંશી ધારણ કરકે બહાર સીધે ઘર કે બહાર, ઓર અબ અંગૂઠા યું દિખા કે દેખ તું કુ કેસી બનાઈ, દેખ તું કુ કેસી બનાઈ, દેખ તું કુ કેસી બનાઈ. ઓ આ તું નીકળો, બોલી દેખ તું કુ કેસી બનાઈ. અરે મૈયા, યે તેરો કેસો લાલા હૈ, બડો ધૂર્ત હૈ,
એકલો આવે નહીં વાંદરાને ખવડાવે. મૈયા કહે લાલા તું બંદરન કો ખવાવે. મૈયા હા યે બંદર મેરે મિત્ર હૈ સખાએ હૈ. પ્રભુ કહે મૈયા કહે અરે તું બંદર તેરે મિત્ર કબ સે હો ગયે બંદરન તેરે મિત્ર. મૈયા તો કો પતો ના હૈ યે મેરે પૂર્વ જન્મ કે મિત્ર હૈ. ઇનને મેરે લિયે બડે સબ બડો સો પુલ બનાયો સેતુ બનાયો. બા સમય તો કછુ મેં ઇનકો દે નહીં પાયો યા સમય માખન લુટાય રહો આનંદ કરાય રહો. યે સબ મેરે પૂર્વ જન્મ કે સખા હૈ. મૈયા તો ભોરી કજુ સમજ સકે નહીં કે કા બાતે કર રહો હૈ. ઠાકુરજી તો સબ જાન રહે હૈ વહી રામ રામચરિત્ર મેં વહી સમય મેં રામા અવતાર મેં યે વાનર સેના ને સેતુ બનાયો યહી બ્રજ કે બંદર. ઠાકુરજી ઉનકો આનંદ કરા રહે. શ્રી મહાપ્રભુજી સુબોધની મેં આજ્ઞા કરે કે યે દો પ્રકાર કી જો ગોપિયા હૈ લૌકિક જો સંસાર મેં લગી ભઈ હૈ ઉનકો નિરોધ સિદ્ધ કરાવે કે લિયે ઠાકુરજી યે માખન ચોરી કર રહે. और दूसरो भाव श्री महाप्रभु जी बता रहे हैं दूसरी गोपी कि जो लोक लाज से डरे अरे हूँ त्यां जईस तो ईसु कैसे घना युवा हो ना वैष्णव त्यां जईस तो ओला आऊ कैसे ओला आऊ कैसे ओला आऊ कैसे. अरे सबसे बुरा रोग क्या कहेंगे लोग. अरे हम प्रेम करते हैं कृष्ण से तो फिर डर कैसा फिर भय कैसा ઓલો શું કેસે ઓલો આમ કેસે ઓલો આમ કેસે. અને એના લીધે એ સેવામાં જઈ ન શકે. શ્રી મહાપ્રભુજી કહે છે આ બે પ્રકારની ગોપીઓને નિરોધ સિદ્ધ કરાવવા માટે આ ઠાકોરજી માખણ ચોરી કરે છે. અને આ માખણ ચોરી દ્વારા ભક્તોના મનનું કરશણ આપ કરે છે. આ બ્રજવાસીઓ ઠાકોરજીના પ્રેમી ભક્તો છે. યે સબ પ્યારે યે પ્રભુ કે બ્રજવાસી યે ભક્ત ઉનકે ઘર ઘર જાકે ઉનકો મન કો કરશણ કર રહે હૈ. ठाकुर जी इनको बाल लीला को माधुर्य भाव को आनंद करा रहे हैं. हरि के प्यारे ब्रजवासी हरि के प्यारे ब्रजवासी हरि के प्यारे हरि के प्यारे हरि को गावत हरि को ध्यावत हरि को गावत हरि को ध्यावत हरि की करत खबा हरि की करत खबा हरि के हरि संग खेलत भुज भरी मेलत 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 हरि के ही सुख रा વાસી હરિ કો ગાવત હરિ કો ધ્યાવત હરિ કી કરત ખવાસી હરિ સંગ ખેલત ભુજ ભરી મેલત હરિ કે હી સુખ રાસી. યે જો બ્રજવાસી હૈ યે ઠાકુરજી સે ઉનકો પ્રસન્નતા મિલ રહી હૈ પ્રભુ કો આનંદ કરવા રહે હૈ. ધન્ય હૈ એસે બ્રજવાસી. ऐसे ब्रजवासी अपन ब्रज में जावे आज भी अपन को ब्रजवासी इनके दर्शन हुए ब्रज में जब जावे बातन ते गारी की बात बात में